गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने जीके में बीजे चैप्टर भणी गया जाणीता वृक्षों, जेमा आंबो, नारियाळी, वड, पपैयो, केळा, पीपळो, आशुपलव अने लीमड़ो हता, बराबर। ए आपणे जाणीता वृक्षों छे, एने आपणे सामे गमे त्यां आपणे जोवा मळी जाय छे। वड छे, पीपळो छे, आशुपलव छे, लीमड़ो छे। आपणी स्कूलनी बहार पण सानुं झाड छे, लीमड़ानुं झाड छे, बराबर ने विद्यार्थी मित्रों। तो चालो, એમાં તો તમને ખબર પડી ગઈ હશે। તો આજે ત્રીજું ચેપ્ટર ભણીશું, સજીવ અને નિર્જીવ। કયું ચેપ્ટર ભણીશું? ત્રીજું, સજીવ અને નિર્જીવ। તો જોઈએ, વનસ્પતિ અને પ્રાણી સજીવ કહેવાય છે। કોણ કોણ સજીવ કહે? વનસ્પતિ અને પ્રાણી સજીવ કહે છે। પ્રાણીઓમાં મનુષ્ય પણ આવે છે। પછી તમને એમ થશે કે ટીચર, આપણે પણ સજીવ છે તો આપણું નામ તો નહીં લીધું? તો એવું નથી, વનસ્પતિ અને પ્રાણીઓ સજીવ કહેવાય છે। પ્રાણીઓમાં આપણો પણ સમાવેશ થાય છે। તો તમારી પાસે જીકેની બુક હશે તો ત્રીજો ચેપ્ટર આપ તમે જોઈ શકો છો। કુંડામાં વાવેલો છોડ ગુલાબનો છોડ છે, બરાબર ને? તો એ શું છે? સજીવ છે। અને પછી શું છે? માછલી। તો માછલી હલનચલન કરી શકે છે, પોતાની મેળે હલનચલન કરી શકે છે, શ્વાસ લઈ શકે છે, જોઈ શકે છે, સાંભળી શકે છે, એટલે સજીવ છે। દેડકો, એ પણ હલનચલન કરી શકે છે, એ પણ સજીવ છે। પતંગિયું, પોપટ, કૂતરો અને બતક, એ બધા શું છે? તો કે સજીવ। એવી ઘણી બધી વસ્તુઓ કે જેના નામો છે જે સજીવ છે। સજીવ એટલે જે પોતાની રીતે હલનચલન, મોટું પોતાનામાં વૃદ્ધિ થાય, તેને શું કહેવાય? સજીવ કહેવાય। સજીવને હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે। શેની જરૂર હોય છે? હવા, પાણી અને ખોરાકની। તો અહીં બતાવ્યું હશે પંખા દ્વારા જે હવા ફેલાય છે, જે આપણે ઓક્સિજન જે આપણે શ્વાસ લઈએ છીએ તે। અને બીજા નંબરનું શું છે? ભાઈ શું કરે છે? પાણી પીવે છે। અને ત્રીજા નંબર પર શું કરે છે? બિલાડી ઉંદરને પકડીને ખાય છે। દરેક સજીવને પોતાના વૃદ્ધિ માટે ખોરાકની જરૂર હોય છે, તેના ખોરાક અલગ અલગ હોય છે, પ્રાણી પ્રમાણે તેનો ખોરાક પણ અલગ અલગ હોય છે। પાછળના પાને જોશો, સજીવ પોતાની જાતે હલનચલન કરી શકે છે। મેં તમને કીધું કે સજીવ હોય તે પોતાની રીતે હલનચલન કરી શકે છે, તો દેડકો કૂદી શકે છે, કૂદકા મારે, પંખી ઉડી શકે છે, છોકરા છોકરી દોડી શકે છે, છોકરો વિકાસ પામીને પુરુષ બને છે, જ્યારે છોકરી વિકાસ પામીને સ્ત્રી બને છે, અને ગલોડિયું વિકાસ પામીને કૂતરું બને છે, જ્યારે બી વિકાસ પામીને શું બને છે? છોડ બને છે। તો નીચે કેટલીક નિજી વસ્તુઓના ચિત્રો આપેલા છે, જેમ કે પથ્થર, ઘર, સાયકલ, બેટ, ઘડિયાળ, ખુરશી, કાતર, પેન્સિલ, ફોન, સ્વિચ બોર્ડ, કે એ સજીવ નથી। હવે તમે એમ કહેશો કે ટીચર, અમારા ઘરમાં ટુવાલ સૂકેલો છે, તે તો હાલે છે એની મેળે, તો એ તો નિર્જીવ છે। તમે કહો છો કે જે હલનચલન કરે તે સજીવ છે, એવું નથી। પોતાનામાં જે વૃદ્ધિ થતી હોય તેને ટુવાલ કોઈ દિવસ મોટો થતો નથી, તો એ શું છે? નિર્જીવ છે, બરાબર છે। તો હું તમને કેટલાક સવાલ પૂછું છું, જે અહીંયા સ્વાધ્યાયમાં આપ્યું છે તે જ હું તમને પૂછું છું। સજીવને હવા, પાણી અને ખાલી જગ્યાની જરૂર હોય છે, ખાલી જગ્યા ઓડી શકે છે, ખાલી જગ્યા કૂદકા મારે છે, ગલોડિયું વિકાસ પામીને શું બને, અને ખાલી જગ્યા નેટિવ છે, તુલસીનો છોડ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વિકાસ પામીને પુરુષ બને, ખાલી જગ્યા વિકાસ પામીને સ્ત્રી બને, ને ખાલી જગ્યા વિકાસ પામીને છોડ બને, ખાલી જગ્યા વિકાસ પામતો નથી। તો તમારે આ 10 ખાલી જગ્યા તમારે મને લખીને મોકલવાની રહેશે। થેન્ક યુ।